ઘડીની શરૂઆત કરીને વાત કરીએ રાજકોટની, તો રાજકોટ મહાનગરપાલિકાના ઇજનેર પરેશ જોશી આપઘાત કેસમાં મુખ્યમંત્રી કાર્યાલયથી તપાસની સૂચના આપવા છતાં તપાસમાં વિલંબ થઈ રહ્યો છે. આ મુદ્દે કોંગ્રેસ નેતા ગાયત્રી બાદ વાઘેલાએ મનપાના ડેપ્યુટી કમિશનર પાસે જવાબ માંગ્યો હતો, જેમાં ડેપ્યુટી કમિશનર આશિષ કુમારે તપાસ ચાલુ હોવાનો જવાબ આપતા વિવાદ થયો છે. ઉલ્લેખનીય છે કે પરેશ જોશી ઇસ્ટ ઝોનના અધિકારીના ત્રાસથી આપઘાત કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, જેથી આ ઘટનાની તપાસ માટે તપાસ ટીમની રચના કરવામાં આવી છે. રાજકોટ મનપાના બાંધકામ વિભાગના આસિસ્ટન્ટ ઇજનેર પરેશ જોશીને આપઘાતને 8 મહિના જેવો સમય થયો છે. આપઘાત પણ રહસ્યમય હતો, એમનો મોબાઈલ પણ ગુમ હતો અને ત્યાંથી પરિવારજનોએ પણ તપાસની માગણી કરી હતી. ફરી પાછો આ મુદ્દો અત્યારે રાજકોટમાં ચર્ચામાં આવ્યો છે, ખાસ કરીને જે વિપક્ષના પૂર્વ નેતા અને મહિલા કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ અત્યારે આ મુદ્દો છેડ્યો છે. ખાસ કરીને પરેશ જોશીના આપઘાત મામલામાં કંઈક વિલંબ ગતિ થઈ રહી છે, એનું કારણ કંઈક થાપડભાણા થતા હોય અથવા રહસ્ય ઢંકાતું હોય તેવો એક એમનો આક્ષેપ છે. ગાયત્રીબા આપણી સાથે છે. ગાયત્રીબા, પરેશ જોશી આપઘાતમાં એક મનપાએ સારો ઇજનેર ગુમાવ્યો છે અને ભ્રષ્ટાચારમાં એમની હા નથી એટલે આવું થયું એવો આક્ષેપ છે, આપ શું કહેશો? ચોક્કસ, કેમ કે જે ભારતીય જનતા પાર્ટીના શાસકો અત્યારે જોવો છો કે જે તપાસના નામે 6-6, 8-8 મહિના થયા તો પણ હજી સુધી કંઈ ન્યાયિક તપાસ નથી થઈ અને જે ગુનેગારો હોય એને કંઈ સજા પણ નથી થઈ અને તંત્ર દ્વારા અને ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા માત્ર તપાસના નામે ફીફા ખાંડી રહ્યા હોય એવું ચોક્કસ લાગી રહ્યું છે. કેમ કે તમે જોશો કે આ જે પરેશભાઈ જે છે એને જ્યારે આપઘાત કર્યો છે એને પણ આટલા મહિના થયા, પણ જો ભારતીય જનતા પાર્ટીના શાસકો કંઈ ન કરી શક્યા ત્યારે અમે કમિશનરશ્રીને એક સક્ષમ વિપક્ષ તરીકે 5 ફેબ્રુઆરી 2022માં જ્યારે લેખિત રજૂઆત કરી હતી અને એના જે 4 મુદ્દા આપ્યા હતા કે એની તપાસ કરી અને અમને જણાવો, પણ એ લોકોએ પણ કંઈ ન કર્યું. ત્યારે અમે માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ 5 ફેબ્રુઆરીમાં 5-2-2022 અમે માનનીય મુખ્યમંત્રીના કાર્યાલયમાં પણ આ માટે થઈ અને ન્યાયિક તપાસ કરી અને આ જે અધિકારી જે છે એને ન્યાયિક તપાસ થાય અને જે એના ગુનેગારો છે એને સજા થાય એના માટે જ્યારે લેખિત રજૂઆત કરી ત્યારે પણ ત્યાં સુધી આ ભારતીય જનતા પાર્ટીના શાસકો અને રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર જે છે એ કાંઈ કરતું નથી, પણ જ્યારે મુખ્યમંત્રીશ્રીએ જ્યારે એમને સૂચના રજૂઆત કરી અને સૂચના આપી કે આના માટે ન્યાયિક તપાસ થાય ત્યારે અત્યારે 27-7-2022 મને રાજકોટ વિજિલન્સ શાખા દ્વારા એક પત્ર મળે છે અને એમાં એ લોકો કહે છે કે અમે એક તપાસ સમિતિની રચના જે છે એ કરેલ છે અને ગાયત્રીબા વચ્ચે રોકવામાં આવી છે. જ્યારે મીડિયા પૂછે છે મ્યુનિસિપલ કમિશનરને તો તપાસ રિપોર્ટ પૂરો થઈ ગયો છે એવી વાત કરે, તમારી પાસે લેટેસ્ટ શું માહિતી છે? એ જ કહું છું ને કે મને હજી એવી રીતના જો મીડિયાને એમ કહેતા હોય કે તપાસ પૂરી થઈ તો તપાસ પૂરી થઈ તો કોને એમણે સજા કરી બતાવો. માત્ર ને માત્ર જે અધિકારીઓ આમાં સંડોવણી થયેલા છે અને સજાની બદલે એને ઉચ્ચ સ્થાન આપવામાં આવે છે એવું ચોક્કસ લાગી રહ્યું છે અને માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના શાસકો અને જે કોન્ટ્રાક્ટમાં ભારતીય જનતા પાર્ટીના લોકો સંડોવાયેલા છે એને જ આમાં જે આપઘાત પાછળ કોને જવાબદાર ઠેરવો, ખાસ કરીને એમના જે આસિસ્ટન્ટ ઇજનેર ઉપર પણ એક આક્ષેપ થઈ રહ્યો છે, શું કહેશું? ચોક્કસ, એટલે અમે એ જ કીધું છે કે જે ઉપરી અધિકારીઓ જે છે કે જે જ્યારે અધિકારીએ જ્યારે આપઘાત કરેલો છે તો એના જે કારણો છે કે છેલ્લે કોની સાથે એમણે વાતચીત થઈ એના પુરાવા જે છે એ અમને કયો અને એમના જે ચારે ચાર જે અમે બતાવ્યા છે કે આ મુદ્દા ઉપર એમણે ચર્ચા કરી અને અમને જે એની તપાસ સમિતિ દ્વારા જો એવું કેવો આપશ્રી એવું કયો છો કે જ્યારે મીડિયા છે એ કમિશનરશ્રીને કે પૂછવામાં આવે છે ત્યારે એ લોકો એમ કહે છે કે આના માટેની ન્યાયિક તપાસ છે તે થઈ ગઈ છે, તો જો ન્યાયિક તપાસ થઈ ગઈ હોય તો એ ક્યાં છે? તમે પણ અમને બતાવો કે જેની રજૂઆત જે ન્યાયિક તપાસ કરી હોય તો તમે કોને દંડ કર્યો છે કે પછી માત્ર ને માત્ર ભીનું સંકેલી નાખ્યું હોય એવું જો ચોક્કસ દેખાઈ રહે છે જો તમને કઈ પુરાવા ન આપ્યા હોય. અંતિમ પ્રશ્ન, અત્યારે આપણી રજૂઆત કરી તમે અને હવે શું આના માટે છેલ્લે શું લેશો, કારણ કે બ્રહ્મ સમાજે પણ એ પરિવારની પડખે ગયો હતો, કેટલાક સાંસદ પણ ગયા હતા રાજ્યસભા અને લોકસભાના, પરંતુ હવે આપનું સ્ટેન્ડ શું હશે? ચોક્કસ, કેમ કે આ
कहवाता संवेदनशील अधिकारी अरे कहवाता संवेदनशील भारतीय जनता पार्टी ना शासकों हजी सुधी एम के छ छ आठ आठ महीना थया हजी सुधी जो आप मृतक परिवार ने जो न्याय आपी न सक्या हो तो एक सक्षम विपक्ष तरीके अमे पहला पण रजूआत करी छे अने अत्यारे अमने जे जवाब आप्यो छे 27/7/2022 के अमे कमिश्नर श्री ने जे छे ई रजू जे पुरावा छे के जे एने अहेवाल छे ई अमे रजू करशू तो अमे कमिश्नर श्री पासे पण जासू अमे आना माटे थई अने कमिश्नर श्री ने बे के त्रण दिवसनो टाइम आपीए छीए जो अमने एनो जवाब नहीं आपे तो सक्षम विपक्ष तरीके अमे लोकोने अने परिवारने साथे राखी अने आगळ कार्यवाही करशुं। चोक्कस तो आता कोंग्रेसना महिला अग्रणी गायत्रीबा वाघेला तेमनुं कहेवानुं छे एमनुं मौत शंकास्पद छे केटलाक अधिकारीओने त्रासदीत थयुं छे भ्रष्टाચારને પોષવા માટે તે અધિકારી તાબે ન થતા પરેશ જોશીએ જીવ ગુમાવ્યો છે આ બનાવની તટસ્થ તપાસ થવી જોઈએ મુખ્યમંત્રીને પત્ર લખ્યા પછી જો તપાસ થતી હોય તો તપાસનો રિપોર્ટ પણ બહાર આવો છે તટસ્થ તપાસ થવી જોઈએ કેમેરામેન ધવલ ગોંડલે સાથે ધર્મેશ વૈદ રાજકોટ।